પાટણમાં ચાઇનીઝ દોરીના વેપારીને પોલીસ અને પત્રકાર હોવાની નકલી ઓળખ આપી અપહરણ કરી રોકડને લૂંટ કરી હોવાની વેપારીએ પાંચમો સામે ફરિયાદ નોંધાવી છે પાટણ શહેરમાં રહેતા રામુભાઈ ભૂપેન્દ્રભાઈ પટણી દોરીના હોલસેલ વેપાર કરતા હોય ચાઇનીઝ દોરી લેવાના બહાને બોલાવી શહેરમાં તોફિક ઉમરભાઈ મન્સૂરી રહે ગુલસન નગર મુર્તઝા અલી એકબાલ હુસેન રહે અનનગર સોસાયટી ઝહીર ઉર્ફે બટાકો ભટિયાળ રહે પાટણ માઝિદ ખાન સિંધી તેમજ એક અજાણ્યા વ્યક્તિ મળી પાંચે વ્યક્તિઓએ પોલીસ અને પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી રૂપિયા પચાસ હજાર રૂપિયાની ખંડણી માંગણી કરી ફરિયાદીનું અપહરણ કરી પ્લાસ્ટિક પાઇપ તેમજ લાકડાનો ધોકો બતાવી ચાઇનીઝ દોરીના ખોટા કેસમાં ફિટ કરી ફાંસીની સજા દેવાની ધમકી આપી રૂપિયા પાંત્રીસો રોકડ કાઢી લઈ અને એક એમઆઈ કંપનીનો મોબાઈલ લઈ લૂંટ કરી હોવાની શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી